ખેડા જિલ્લાના ગુજરાત પોલીસના સિટીઝન ફર્સ્ટ એપ અને પોર્ટલ ઉપરના એએફઆઈઆર સેવા અંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં એએફઆઈઆર અને સિટીઝન ફર્સ્ટ પોર્ટલ અંગે માર્ગદર્શન સમારોહ યોજાયો। केंद्रीय गृह मंत्री श्री अमित भाई शाह द्वारा गुजरात पुलिस ने सिटीजन फर्स्ट एप और पोर्टल पर ईएफआईआर सेवा उपलब्ध कराई है, जेना अनुसंधाने खेड़ा जिला में नड़ियाद खाते इपकोवाड़ा हॉल में विधानसभा दंडक श्री पंकजभाई देसाई, जिला कलेक्टर श्री केएल बचाणी, जिला पुलिस अधीक्षक श्री राजेश कटिया की उपस्थिति में एक दिवसीय सेमिनार आयोजन करायु। आ प्रसंगे विधानसभा दंडक श्री पंकजभाई देसाईए जणाव्युं कि कायदो और व्यवस्था की परिस्थिति नियंत्रण में हो त्यारे ज राज्य विकास झड़प बनते हो। आज गुजरात राज्य टेक्नो क्षेत्रे हरणफाड़ भरी रही है, त्यारे गुजरातनो कायदो अने व्यवस्था सुचारू रूपे चाले अने नागरिको अने पोलीस वच्चेना संबंधो सुपेरे जळवाय ते माटे एएफआईआर सिटीजन फर्स्ट सिटीजन पोर्टलनुं मार्गदर्शन सौने प्राप्त करवुं जरूरी छे। आजे गुजरातनी पोलीस व्यवस्था एटली मजबूत छे कि आजे गुनाखोरीना गुनो करतो तेमने पोलीसनी बीक छे। गुजरातमां गुनाओ ओछा बने छे तेना कारणे वाइब्रंट गुजरातमां विदेशी कंपनीओनुं रोकाण वध्युं छे। राज्यमां सलामती अने सुरक्षा माटे सीसीटीवी कैमरा आधारित व्यवस्था थई चूकी छे। तमाम जिला मथको अने प्रवासन स्थळोए 7000 થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક જનતાની સુરક્ષા માટે તૈયાર છે। આ વ્યવસ્થાથી ચોરી, લૂંટફાંટ અને ગુનેગારોને શોધવા આ સીસીટીવીના કેમેરા ગુનેગારોને શોધવામાં ગુજરાતને સફળતા મળી છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેએલ બચાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કડિયા, ખેડા જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ખાતા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ગુજરાતની શાસન ભૂમિકા સંભાળ્યા બાદ ગુજરાતના પોલીસ વડાની કામગીરી પ્રજાભિમુખ બને અને રાજ્યની શાંતિ અને સલામતીને ભાર આપીને પ્રજામાં વિશ્વાસ પેદા કરવાના પ્રયત્નો કર્યા। લોકો ભયમુક્ત રહે, ગુનેગારોને કડકમાં કડક કાયદાનો ડર લાગે, રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિયંત્રણમાં હોય ત્યારે રાજ્યના વિકાસની કેવી તેમજ ઔદ્યોગિક વિકાસ ઝડપી રમતો હોય છે અને એનું પર સાક્ષી તરીકે જે મોદી સાહેબે જે પ્રયત્નો કર્યા અને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ જે કંટ્રોલમાં રાખી અને એના કારણે વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતની અંદર જે જે ઇન્વેસ્ટમેન્ટો આવ્યા એ ઇન્વેસ્ટમેન્ટના કારણે ગુજરાત પ્રથમ નંબરનું રાજ્ય આખા દેશમાં બન્યું। डाउनलॉड कर लोगों में जागृति फैलावे और वाहन चोरी के मोबाइल चोरी थे हो तो ऑनलाइन कंप्लेन रजिस्टर करावे जेनी अंदर चौक्स प्रकार की समय मर्यादाओ नक्की कर अंत अमुक समय मर्यादा अंदर चार्जशीट थी और बीमा कंपनी ने जाण थाय लाइफ सरल बने टेक्नोलॉजी महत्तम उपयोग थे।